ત્યાં ભક્તિનગર સર્કલ નજીક પાર્ક કરેલ બાઇક ચોરી થયું મોરબી પંથકમાં વાહન ચોરી કરતી ગેંગ બેફામ બની ગઈ છે તસ્કરો અવારનવાર બાઇક ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે છતાં ચોરીના બનાવમાં પોલીસ સમયસર ફરિયાદ પણ નોંધી ન હોય તેવો ઘાંટ જોવા મળે છે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે સરદાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ બાઇક ચોરી થયું હોય જે બનાવ મામલે પોલીસે છ મહિના બાદ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે હળવદના શિવ પાર્કમાં ઘર પાસે રાખેલ ટ્રેક્ટરની ટ્રોલી અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો મોરબી સહિત સમગ્ર જિલ્લામાં વાહનચોરો બેફામ બની ગયા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની તમાશો જોયા કરતી હોય તેમ એક બાદ એક ચોરીના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં હળવદમાં ઘર પાસે પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલી અજાણ્યો ઈસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના કાલિકા પ્લોટમાં ટીવી માથે પડતા બાળકીનું મોત મૂળ રાજકોટના રહેવાસી અને હાલ કાલિકા પ્લોટમાં રહેતા મોહસીન હારૂન કુરેશીની છ વર્ષની દીકરી માહિનુર પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા ટીવી માથા પર પડતા બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મોરબીની કુબેર ટોકીસ પાછળથી દારૂની બે બોટલ સાથે આરોપી ઝડપાયો મોરબી સીબી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કુબેર ટોકીસ પાછળ દાર પાસેથી આરોપી જગદીશ રમેશ પાટડિયા મળી આવ્યો હતો જે આરોપી પાસેથી ઇંગ્લિશ દારૂની બે બોટલ કિંમત રૂપિયા સાતસો પચાસનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને આરોપી જગદીશ પાટડિયા રહેવાસી કુબેર ટોકીસ પાછળ મોરબીવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે માળિયાના હરિપર નજીક હિટ એન્ડ રન અજાણ્યા પુરુષનું મોત થયું માળિયા નેશનલ હાઇવે પર હરિપર ગામના પાટિયા નજીક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જેથી પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના લાયન્સ નગરમાં રહેતા આધેડે આપઘાત કર્યો શનાળા રોડ પર લાયન્સનગર શેરી નંબર બે રામાપીર મંદિર પાસે રહેતા કમલેશ મોહનભાઈ પરમાર ઉમર વર્ષ તેતાલીસ નામના આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે બનાવને પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ હાથે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આધેડે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના ભાયાતી જાંબુડિયામાં ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ભાયાથી જાંબુડિયા ગામે આયોટા સિરામિકમાં રહીને મજૂરી કરતા વિનયકુમાર શિવ કુર્મી કુરમી ઉંમરવર્ષ બાવીસ નામના યુવાને ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર કમરે બાંધવાના બેલ્ટ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબીની અવની છોકડી પાસે રહેતા ભાવેશભાઈ ખોખાણીએ પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે મોરબીના રફાડેશ્વર ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રફાડેશ્વર ગામની સીમમાં નડિયા કારખાના પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા મુકેશ મંગાભાઈ ઝાલા નરેશ ઉર્ફેકાનો રમેશ લાલુકિયા સંજય કેશુભાઈ જંજવાડિયા અને રવિ દિનેશ નંદેસરિયા એમ ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા સત્તાવન હજાર ચારસો વીસ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેરના સિંધાવદર નજીક એસટીની ઠોકરે મોપેટ સવાર વૃદ્ધનું મોત વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસની અડફેટે ચડી જતા મોપેટ સવાર વૃદ્ધનું મોત થયું હતું જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ટંકારામાં ઇંગ્લિશ દારૂના ગુનામાં છ માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કૃપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહેવાસી પીઠળ તાલુકો જોડિયાવાળો લજાઈ છોકડી ખાતે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર પહોંચીને આરોપી કૃપાલસિંહ ખુમાનસિંહ જાડેજાને ઝડપી લઈને ટંકારા પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેરમાં યુવાને પાંચ લાખના સોળ લાખ વ્યાજ ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે મોરબી અને વાંકાનેરમાં પણ સતત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે જેમાં વાંકાનેરમાં યુવાને પાંચ લાખ વ્યાજે લીધા હોય જેના દોઢ વર્ષ સુધીમાં સોળ લાખ વીસ હજાર ચૂકવ્યા બાદ પણ મુદ્દલ ઉભી હોય અને કોરા ચેક અને નોટરી લખાણ કરાવી પઠાણી ઉઘરાણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે